विद्यार्थी मित्रों फरी एक वक्त राजू मेघपानी YouTube चैनल में आप सबनु हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों आज आपणे आ वीडियो नी अंदर शीखीशु मुद्दा पर थी वार्ता लेखन केवी रीते करी शकाय, साथे साथे तेमांथी योग्य शीर्षक पण केवी रीते आपी शकाय अने आ वार्तामांथी आपणने कया प्रकारनो बोध अथवा तो उपदेश मळे छे ए पण आपणे आ वीडियो में जोईशु। परीक्षा नी अंदर तमने विद्यार्थी मित्रों आ रीते मुद्दा आपेला होय छे અને મુદ્દાને આધારે તમારે વાર્તાનું વર્ણન કરવાનું હોય છે, વાર્તાનું લેખન કરવાનું હોય છે। હવે શરૂઆતની અંદર હું તમને આ એક કે બે ત્રણ મુદ્દા સાથે રાખી અને આની પહેલાના કેવા વાક્યો લખી શકાય અને આના પછી કેવા વાક્યો લખી શકાય એ આપણે થોડી શરૂઆતમાં ચર્ચા કરી લઈએ। અહીંયા લખ્યું છે એક મુદ્દો છે એક સૈનિક, પછી છે યુદ્ધ કેદી અને કેદમાં બધી સગવડ છતાં દુઃખી। હવે જ્યારે આ એક સૈનિક હતો એ युद्ध थयुं एटले युद्ध कैदी तरीके बीजा देश में एने कैद करवामां आव्यो, कैद में बधी सगवड हती छतां ते दुखी हतो। आ रीते आपणे वार्ता लेखन नथी करवानुं। आपणे ज्यारे वार्ता लेखन करीए त्यारे एक सैनिक पहेला आपणे थोड़ा केटलाक वाक्यो लखवाना होय ई खास जरूरी छे। तो हवे आपणे वाक्य आ रीते लखी शकाय के घणा समयथी બે દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું અને યુદ્ધની અંદર ઘણા બધા સૈનિકો મૃત્યુ પામ્યા અને ઘણા બધા જે કેટલાક સૈનિકો હતા એમાંથી એક જે સૈનિક હતો ને એ સામેના દેશની અંદર દુશ્મન દેશની અંદર યુદ્ધ કેદી તરીકે પકડાઈ ગયો। તો આ જે મેં પહેલા વાક્ય બોલ્યો એવા તમારે દરેક મુદ્દાની પહેલા શરૂઆતની અંદર વર્ણન કરવાનું હોય છે, બરાબર। આ વિડિયો તમે શરૂઆતથી અંત સુધી જોજો એટલે જ્યારે જ્યારે હું વર્ણન કરતો જઈશ, વાર્તા કથન કરતો જઈશ ત્યારે મારા કથનની અંદર મુદ્દા આવતા જશે એટલે હું નીચે લીટી દોરતો જઈશ એટલે તમને ખ્યાલ પણ આવે। એટલે આ વિડિયો તમે શરૂઆતથી અંત સુધી જોતા રહેજો। આ રીતે મુદ્દા હોય છે, મુદ્દાનું વાંચન કરું છું। એક સૈનિક યુદ્ધ કેદી, કેદમાં બધી સગવડ છતાં દુઃખી, કેદમાંથી મુક્તિ, વતનમાં પાછા ફરવું, બજારમાં જવું, પાંજરામાં પૂરેલા પક્ષીઓ જોવા, દુઃખી થવું, ફેરિયા પાસેથી બધા પક્ષી ખરીદીને મુક્ત કરવા અને ઉપદેશ। હવે આપણે જોઈએ એક સૈનિક હતો, એક વખત બહુ યુદ્ધ થયું અને યુદ્ધ દરમિયાન એ યુદ્ધ કરતા કરતા સામેના પક્ષમાં બીજા દેશની અંદર બોર્ડરમાં એ જતો રહ્યો। હવે એ બોર્ડર ક્રોસ કરી ગયો આપણા દેશની અને સામેના દુશ્મન દેશમાં ગતો રહ્યો એટલે ત્યાંના યુદ્ધના જે માણસો હતા, જે સૈનિકો હતા એને પકડી લીધો અને યુદ્ધ કેદી તરીકે એને કેદ કરી લીધો। હવે કેદમાં એને પૂરવામાં આવ્યો એ સૈનિકની એ કેદની અંદર બધા જ પ્રકારની સુખ સગવડ હતી। એને સારું જમવાનું આપવામાં આવતું હતું, સારા કપડાં આપવામાં આવતા હતા અને જે પેલા દેશના સૈનિકો છે એ પણ એની સાથે બહુ સારો માનવતાપૂર્ણ વ્યવહાર કરતા હતા, છતાં એના મનની અંદર ક્યાંક કોઈક જગ્યાએ ડંખ રહ્યો હતો। એમ એને ત્યાં શાંતિ તો હતી, સલામતી પણ હતી, પણ આમ છતાં સૈનિક જે હતો ને એ કેદમાં ખુશ નહોતો, એને કેદમાંથી બહાર જવા મળતું ન હતું। આથી તે બંધનને કારણે તેના હૃદયમાં એક પ્રકારની વેદના રહેતી, એમ એટલે કેદમાંથી ક્યારે મુક્તિ મળે અને હું મારા વતનમાં જાઉં આમ એ વિચારતો હતો। કેદમાં એને બધા પ્રકારના સુખ સાધન સંપત્તિ મળતા હતા પણ એના મનમાં એક વેદના હતી કે હું કેદમાં છું એમ। હવે થોડા દિવસો પછી, થોડા સમય પછી બંને દેશો વચ્ચેનું યુદ્ધ પૂરું થઈ ગયું, વિરોધી દેશો વચ્ચે સંધિ થઈ, કરાર થયો અને સંધિની શરતો મુજબ બંને દેશોના યુદ્ધ કેદીઓને મુક્તિ આપવામાં આવી। એટલે પેલો યુદ્ધ કેદી હતો એ તો કેદમાંથી મુક્ત થઈ ગયો, એ તો છૂટી ગયો અને પોતાના વતનમાં પાછો ફર્યો, ત્યાં તે પોતાના બધા સગા સંબંધીઓ અને મિત્રોને મળ્યો, બહુ ખુશ દેખાતો હતો। સગા સંબંધીઓને મિત્રોને મળવાથી એના દિલમાં આનંદ હતો કારણ કે પોતાના વતનની અંદર પાછો ફર્યો હતો। એક દિવસ આ સૈનિક બજારમાં ફરવા નીકળે છે અને ત્યાં તેણે જોયું કે એક ફેરિયો છે એ પોપટ ચકલી જેવા જે પક્ષીઓ છે એને પાંજરામાં પૂરી રાખતો અને વેચતો હતો। હવે પક્ષીઓને પાંજરામાં પૂરેલા જોઈ પેલા સૈનિકનું જે હૃદય હતું ને
એ દયાથી ભરાઈ ગઈ એમ. એ બહુ દુખી દુખી થઈ ગયો, બહુ દુખી થઈ ગયો એમ. હવે પેલા સૈનિકે તો ફેરિયાને પૂછ્યું કે ભાઈ આ બધા પક્ષીઓને તે શા માટે પાંજરામાં પૂર્યા છે એમ, આ બધા પક્ષીઓને બિચારાને કેટલું બધું દુઃખ થતું હશે. હવે સૈનિકની આ વાત સાંભળીને ફેરિયાને તો પ્રથમ તો આશ્ચર્ય થયું. તેને કહ્યું ભાઈ તમારી વાત ખોટી છે. ફેરિયાએ કીધું કેમ? તો કે હું આ પક્ષીને સહેજ પણ દુઃખ નથી આપતો, એમને સમયસર જમવાનું આપું છું, એમને એમને નવડાવું છું, દોડાવું છું અને એમને સરસ રીતે હું રાખું છું, એમને સહેજ પણ દુઃખ આપતો નથી. ખાવા પીવાનું પણ એમને સમય સમયે હું આપું છું એમ. એટલે ફેરિયાએ એ આ પોતાની વાત એમને જણાવી. એટલે કે સૈનિકે પાછું કીધું કે ભાઈ સુખી થવા માટે શું સારી રીતે ખાવું પીવું મળે એ જ પૂરતું છે? બંધનમાં રહેવાના દુઃખોનો મેં પણ અનુભવ કર્યો છે. એ પોતે સૈનિક હતો ને, એ ત્યાં બંધનમાં હતો ને, એટલે કહે છે કે માત્ર ખાવા પીવા મળે એટલું પૂરતું નથી, બંધનમાં રહેવાનો કેવું દુઃખ થાય એ મને અનુભવ છે, મને ખબર છે. તેથી પાંજરામાં જે પુરાળા પક્ષી છે ને એમની વેદના હું સમજી શકું છું. આમ કહી અને સૈનિકે શું કીધું, એ બધા એ ફેરિયા પાસેથી બધા જ પક્ષીઓને ખરીદી લીધા. બોલ ભાઈ તારા કેટલા પૈસા છે? લઉં તને પૈસા આપું છું, આ બધા જ પક્ષીઓ તું મને આપી દે, પાંજરા સાથે મને આપી દે. અને પછી ફેરિયા તો પૈસા લઈ લીધા, સૈનિકે પાંજરા સાથે પક્ષીઓ લીધા અને બધા જ પાંજરા દરવાજા ખુલ્લા કરી દીધા. એટલે પક્ષીઓ તો આકાશમાં મુક્ત મને વિહાર કરવા લાગ્યા. પક્ષીઓ છૂટી પાંખો ફફડાઈ ફડર કરતા આકાશમાં દૂર દૂર સુધી ઉડી ગયા. બરાબર? એટલે વિદ્યાર્થી મિત્રો, આ વાર્તામાંથી આપણને એ બોધ અને કે ઉપદેશ મળે છે કે મુક્તિની અંદર જે આનંદ છે ને તે બંધનમાં ક્યારેય નથી. બરાબર? જે આનંદ મુક્તિમાં છે ને, સ્વતંત્રતામાં છે ને, એ આનંદ બંધનમાં ક્યારેય હોતો નથી. તો આ રીતે આ વાર્તા પરથી આપણે શીર્ષક આપવું હોય તો આપી શકાય, મુક્તિનો આનંદ. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ વાર્તાનું શીર્ષક આપણે આપીએ છીએ મુક્તિનો આનંદ. બરાબર? તો પરીક્ષાની અંદર જો તમારે વાર્તા પૂછાય તો તમારે આ રીતે લખવાની છે. તમને એક બાબત ખાસ જણાવી દઉં કે આ જે વાર્તા છે એ મેં જાતે કાગળમાં લખી છે અને એ કાગળના ફોટા પાડી આ વિડીયો પૂરો થશે એટલે એની સાથે મર્જ કરીશ, જેથી તમારે નોટમાં લખીને પણ આ વાર્તા તૈયાર કરવી હોય તો તમે આરામથી તૈયાર કરી શકશો. બીજી બાબત કે જો આ વાર્તા પરીક્ષામાં પૂછાય તો તમારે ચેકચાક વગર, જોડણીની ભૂલ વગર અને યોગ્ય વિરામ ચિહ્નનો ઉપયોગ કરી યોગ્ય પેરેગ્રાફ પાડી અને સારા અક્ષરે જો તમે આ વાર્તા લખશો તો માનું છું કે તમને પૂરેપૂરા માર્ક્સ મળશે. બરાબર? વિદ્યાર્થી મિત્રો, આજથી તમે એ પણ નક્કી કરો કે આજથી તમે ક્યારેય કોઈ પક્ષીઓને પાંજરામાં પૂરશો નહીં. સાથે સાથે જે બીજા સજીવો છે એને પણ તમે નુકસાન કરશો નહીં. બરાબર? તો અહીંયા આપણે આ વાર્તા પૂર્ણ કરીએ છીએ. ફરી વખત નવી વાર્તા સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લઉં અને હા, આવજો. Thank you.